गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक ना स्वाध्याय 6 ना एग्जांपल जोई रहा छे। तो चलो शुरू करिए मित्रों। आज ना बे एग्जांपल आपणा बोर्ड नी एग्जाम माटे खूब ज अगत्यना छे। एमां उदाहरण 8 जोईए तो मित्रों, एक निसरणी दीवाल ने टेकवी ने मुकेल छे, तेनो उपरनो छेड़ो दीवाल नी 12 मीटर ऊंचाई सुधी पहुंचे छे, अने नीचेनो छेड़ो जमीन पर दीवाल थी 9 मीटर दूर रहे छे, तो निसरणी नी लंबाई शोधो। हवे मित्रों, एनी आकृति आपणे दोरीए तो दाखला तरीके आ दीवाल अने आ तमारी जमीन, आ तमारी निसरणी, बरोबर। आपणे अहीं लखी काढ़िए, आ छे तमारी दीवाल, आ तमारी जमीन, बरोबर, अने आ तमारी थशे निसरणी। हवे शुं कहे छे, निसरणीनो ઉપરનો છેડો દીવાલની 12 મીટર ઊંચાઈ, એટલે આ નિસરણી છે એનો ઉપરનો છેડો દીવાલથી 9 મીટર, એટલે આ દીવાલની જે ઊંચાઈ છે એ મિત્રો 9 મીટર છે। પછી નીચેનો છેડો જમીન પર દીવાલથી 9 મીટર, એટલે દીવાલથી આ નિસરણીનો છેડો છે એ મિત્રો 9 મીટર દૂર છે। આ રીતે જમીન પર દીવાલથી 9 મીટર અને દીવાલની 12 મીટર ઊંચાઈ, તો અહીંયા મિત્રો આપણને 12 મીટર આપેલા છે, ક્લિયર। અહીંયા નામ આપી દઈએ A, B અને C નામ આપી દઈએ। હવે એની અંદર જુઓ મિત્રો, આપણે શું લીધું, તો AB બરાબર દીવાલ લીધી, એટલે કે દીવાલની ઊંચાઈ અને ઊંચાઈ બરાબર આપણે આપેલી છે 12 મીટર। ત્યાર પછી મિત્રો BC અને BC બરાબર દીવાલથી નિસરણીના નીચેના ભાગનું, નિસરણીના નીચેના ભાગનું અંતર, નીચેના ભાગ સુધી અંતર, અને એ અંતર આપણે આપેલું છે 9 મીટર મિત્રો। અને ત્યાર પછી નિસરણી AC બરાબર શું છે મિત્રો, નિસરણી, તો અહીંયા લખીએ AC બરાબર નિસરણીની લંબાઈ, અને એ મિત્રો આપણે શોધવાની છે, બરોબર। તો હવે આપણો અહીંયા ત્રિકોણ બને છે મિત્રો ABC, પણ કાટકોણ ત્રિકોણ બને, દીવાલ જમીન સાથે કાટખૂણો બનાવે, એટલે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 માટે મિત્રો પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીએ, કર્ણનો વર્ગ એટલે મિત્રો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર અને વત્તા BC સ્ક્વેર, બરોબર। આ તમારું પાયથાગોરસનો પ્રમેય તૈયાર થયો। હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ કે AC સ્ક્વેર આપણે શોધવાના છે, AB બરાબર 12 નો વર્ગ અને BC એટલે મિત્રો 9 નો વર્ગ આપણને આપેલો છે। હવે જુઓ માટે શું થાય, AC સ્ક્વેર બરાબર 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 કરીએ તો 144, 9 નો વર્ગ કરીએ તો 99 81, માટે AC સ્ક્વેર બરાબર હવે એનો સરવાળો કરો તો 4 ને 1 5, 8 ને 4 12 નો બગડો, બધી પડી 1 1 ને 1 2, માટે AC બરાબર આ વર્ગ કાઢી નાખીએ તો અહીંયા કેટલા આવે 225, અને માટે AC બરાબર 225 નું વર્ગમૂળ કેટલું આવે, 15 મીટર આવે। હવે આ મિત્રો AC એ શું હતું, તો તમે જોઈ રહ્યા છો નિસરણીની લંબાઈ, તો આપણે અહીંયા જવાબ લખીશું કે નિસરણીની લંબાઈ
निसरणीनी लंबाई बराबर कितना मीटर थाय छे मित्रों? 15 मीटर थाय, बराबर छे ने? एकदम इजी मित्रों। तो बे मार्क्स मां मित्रों आवो एग्जांपल पूछाय तो आपणे सरळताथी पूरेपूरा मार्क्स मेळवी शकीए। हवे नवो एक एग्जांपल जोईए। समबाजु चतुष्कोण एबीसीडी मां एसी बराबर 12, बीडी बराबर 16 छे, तो समबाजु चतुष्कोण नी परिमिति शोधो। हवे मित्रों आपणे समबाजु चतुष्कोण कीधुं छे तो आपणे पहेला समबाजु चतुष्कोण एटले जेनी बधी बाजुओ सरखी छे एवो समबाजु चतुष्कोण ए बी सी अने डी लई लीधुं। एसी बराबर 12 एटले आ विकर्णनुं माप आपणने आपेलुं छे 12, बीडी बराबर 16 એટલે આ બીજા વિકર્ણનું માપ આપેલું છે 12, અરે સોરી 16, અને આ બંને એકબીજાને M બિંદુમાં છેદે છે, આપણને આપ્યું નથી પણ આપણે લઈ લઈએ। હવે બીજું મિત્રો આ સમબાજુ ચતુષ્કોણ છે, સમજો જરા, અને સમબાજુ ચતુષ્કોણમાં બાજુઓના માપ કેવા હોય? સરખા હોય, બરોબર। तो आपणे अहींया लखीए पहेला के चतुष्कोण एबीसीडी समबाजु चतुष्कोण छे, बराबर, अने अहींया एनो नियम लखीए के समबाजु चतुष्कोणमां जुओ मित्रों आ विकर्ण एसी अने आ बीडी ए विकर्ण कहेवाय, अने विकर्णो एकबीजाने काटखूणे छेदे, एटले अहींया मित्रो आ रीते काटखूणो बने अहींया। तो अहींया लखीए के विकर्णो एकबीजाने, आ याद राखवानुं मित्रो, एकबीजाने काटखूणे छेदे, बराबर। हवे एकबीजाने काटखूणे छेदे छे कया बिंदुमां? एम बिंदुमां। હવે મિત્રો તમને રકમની અંદર એની એસી બરાબર 12 આપ્યા છે, એટલે આ મિત્રો 12 માપ છે આખું માપ, એટલે અહીંયા શું થાય? તો એમ એ મધ્ય બિંદુ થાય, એટલે આપણે એમ શોધી કાઢીએ તો એમ એ આ એસી કરતા અડધા થાય, એટલે એક દૂતીયાંશ એસી લખાય। ધ્યાન રાખજો મિત્રો સૂત્રો ખાસ કે એમ નું માપ આ એ એમ નું માપ એસી કરતા અડધું થાય, માટે અહીંયા લખાય એ એમ બરાબર એક દૂતીયાંશ ગુણ્યા 12। તો છેદ ઉડાડી દઈએ તો એ એમ બરાબર કેટલા આવે? 2 6 12, એટલે મિત્રો 6 મળે આપણને, બરોબર। એટલે આ માપ આટલું આપણને કેટલું મળ્યું? 6। હવે બીડી બરાબર 16, આ બીડી નું માપ 16 છે મિત્રો, જુઓ આપણને બીડી બરાબર કેટલા આપ્યા છે? 16 આપણને આપેલા છે। આપણે એમડી શોધી કાઢીએ, એમડી એટલે બીડી નું મધ્ય બિંદુ એમ થાય, એટલે આ એમડી છે ને એ બીડી કરતા અડધો થાય, કેટલો થાય? અડધો થાય। તો આપણે અહીંયા લખીએ કે એમડી બરાબર એક દૂતીયાંશ બીડી, બીડી માટે એમડી બરાબર એક દૂતીયાંશ ગુણ્યા બીડી, બીડી નું માપ મિત્રો કેટલું છે આપણી પાસે? જુઓ 16 છે, કેટલું છે? 16, માટે એમડી બરાબર એક દૂતીયાંશ ગુણ્યા, એટલે કે અહીંયા છેદ ઉડાડી દો મિત્રો તમે, 2 8 16, એટલે કેટલા આવે? 8 આવે, કેટલા આવે? 8, એટલે મિત્રો જુઓ તમને આ માપ મળી ગયું 8, આટલું માપ મળ્યું આપણને। ચાલો હવે આપણો કાટકોણ ત્રિકોણ તૈયાર થાય છે એ એમ ડી। તો આપણે હવે મિત્રો આપણી પાસે જગ્યાનો અભાવ છે પણ તે છતાંય આપણે અહીંયા લખીએ છીએ, ધ્યાન આપજો બરોબર। આપણે અહીંયા કાચો ત્રિકોણ દોરી દઈએ આ રીતે, જુઓ બરોબર, આપણો કાટખૂણો એમ છે, આ એ અને આ ડી, એમાં એમ નું માપ 6, એમડી નું માપ 8। તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એએમડી માં માપ ખૂણો એમ બરાબર 90,
માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીએ મિત્રો તો AD સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર AM સ્ક્વેર અને વત્તા MD સ્ક્વેર થાય માટે AD સ્ક્વેર એમના M બરાબર AM એટલે 6 નો વર્ગ વત્તા MD એટલે 8 નો વર્ગ હવે બાજુમાં લખીએ તો મિત્રો AD સ્ક્વેર બરાબર 6 નો વર્ગ એટલે 36 અને વત્તા 8 નો વર્ગ એટલે 64 અને આ બેનો સરવાળો કરો તો AD સ્ક્વેર બરાબર મિત્રો 100 થાય અને માટે AD બરાબર વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ વર્ગમૂળ થાય 100 અને માટે AD બરાબર મિત્રો કેટલા સેન્ટીમીટર આયા એટલે કે 10 આવે બરોબર હવે જુઓ અહીંયા આકૃતિમાં આ માપ તમને મળી ગયું AD બરાબર 10 મળ્યા હવે તમે જાણો છો કે આ કયો ચતુષ્કોણ છે સમબાજુ સમબાજુમાં બધી બાજુના માપ સરખા હોય એટલે AD બરાબર 10 તો AB બરાબર 10 BC બરાબર 10 CD બરાબર પણ 10 હવે આપણે માંગ્યું શું છે ચતુષ્કોણની પરિમિતિ તો આપણે હવે અહીંયા લખી કાઢીએ ધ્યાન આપજો મિત્રો આ જગ્યાનો અભાવ છે એટલે આપણે અહીંયા લખીએ છીએ જુઓ સમબાજુ ચતુષ્કોણ છે એ તો લખ્યું માટે શું થાય AB બરાબર BC બરાબર CD બરાબર DA બરાબર મિત્રો શું થાય 10 થાય બરોબર એટલે બધી બાજુઓના માપ સરખા થાય હવે આપણે ચતુષ્કોણ ABCD ની પરિમિતિ શોધવાની છે ABCD ની પરિમિતિ અને પરિમિતિ બરાબર બાજુઓનો સરવાળો એટલે કે આ બધી બાજુઓનો સરવાળો AB વત્તા BC વત્તા CD વત્તા DA વત્તા DA તો બરાબર 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 તો સરવાળો કરીએ તો મિત્રો કેટલો જવાબ આવે 40 આવે તો આ રીતે ચતુષ્કોણ ABCD ની પરિમિતિ કેટલી મળી મિત્રો 40 મળી ક્લિયર આવડશે ને તો આ રીતે આપણા બંને એક્ઝામ્પલ બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે તો મિત્રો ખાસ તમે જોઈ અને નોંધ કરી લેજો અને સાથે સાથે આ દાખલાઓની પ્રેક્ટિસ જાતે કરો તો નેક્સ્ટ વિડીયોમાં આવા જ અગત્યના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ